હવે પાઠ નંબર 3 ધોરણ 8 સાવી એની અંદર ભાગ 2 જોઈએ તો આપણે જોયું કે કારણો કયો મહત્વનો હતો બે છ કારણો આપણે જોયા કે રાષ્ટ્રવાદની ભાવના વિકસાવવા માટે ખૂબ જ મહત્વના હતા એના પછી આવે છે જહાલવાદનો ઉદય હવે અહીંયા જોયો જહાલ અને મવાર જહાલ એટલે ઉગ્ર અને મવાર એટલે નરમ તો હિન્દ રાષ્ટ્રીય મહાસભાની અંદર બે પ્રકારના ભાગ પડી ગયા કે એક ભાગ જહાલવાદ એ ઉગ્ર રીતે આંદોલન કરીને પોતાનો હક માગતો હતો જ્યારે મવારવાદ એ બંધારણીય રીતે શાંતિથી અને આપણો હક મેળવવાનો પ્રયત્ન કરતો હતો જહાલવાદનો ઉદય કઈ રીતે થયો તો આપણે જોઈએ દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનર્જી ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોજશાહ મહેતા વગેરે નેતાઓ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવાનો પ્રયત્ન કરતા હતા તેઓએ તેમના સમય પ્રમાણે મવાર એટલે કે નરમ વલણ અપનાવી હોવાથી મવારવાદી તરીકે ઓળખાયા મવારવાદી નેતાઓ હિન્દ સુરક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત મજબૂત કરીને રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી કે લોકોને ભાઈ એક કરી અને આપણો હક માગવા માટે મવારવાદના લોકોએ નક્કી કર્યા એના પછી તેમાં સ્વશાસન સમાનતા લોકશાહી અને સ્વતંત્રતા વિચારોનું ભારતીય પ્રજામાં બીજ રોપ્યું શરૂઆત કોને કરી ભાઈ મવારવાદી લોકોએ નરમ વલણ ખરું પરંતુ લોકોને ભેગા કરી અને એ વાતનો પ્રશ્ન મૂક્યો અને એ પ્રશ્નથી એમને લોકોને જાગૃત કર્યા કે ભાઈ આપણે આ માટે કામ કરવાનું છે કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલા હિન્દનો યુવા વર્ગ જે ઉત્સાહી આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો તેમને હવે મવાર નીતિને બદલીને આક્રમક નીતિ અખત્યાર કરવાની જરૂરિયાત લાગી કે ભાઈ આપણે શાંતિથી માગીશું તો આપણને મળશે નહીં તો મવારવાદી નેતાની અંદર 3 નેતાઓ મુખ્ય હતા લાલ બાલ અને પાલ આ ત્રિપુરીએ મવારવાદી નેતાના જે બીજ રોપ્યું હતું એને આક્રમક સ્વરૂપ આપી અને કામ કરવાનું કર્યું લાલ એટલે લાલા લજપતરાય પંજાબ બાલ એટલે બાળ ગંગાધર ટીળક મહારાષ્ટ્ર અને પાલ એટલે બિપિન ચંદ્ર પાલ બંગાળ આ નેતાઓ યાદ રાખજો 10મા ધોરણ સુધી આપણે કામ આવશે આ વસ્તુ લાલ બાલ અને પાલની ત્રિપુટી સ્વરાજને ઇનામ તરીકે નહીં પરંતુ હક છે પોતાનો અને મેળવવાનો છે એવી રીતે જહાલવાદી લોકોએ આક્રમક આંદોલનોની શરૂઆત કરી જહાલવાદી નેતાઓ વિશે આપણે સમજ મેળવીએ તો લોકમાન્ય ટીળક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર ટીળક જહાલવાદના મુખ્ય નેતા હતા તેમણે એક મંત્ર આપ્યો હતો સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે યાદ રાખજો ખાસ મિત્રો સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ જેવા ઉત્સવો શરૂ કર્યા કેમ ભાઈ ઉત્સવો શરૂ કર્યા તો અંગ્રેજો એ આપણું સંગઠન ભેગા થવા દેતા નહોતા એટલે ધાર્મિક બાબતોને એમને અંદર સાંકળી અને એના જ લીધે મહારાષ્ટ્રની અંદર ગણેશ ચતુર્થી કે જેથી ભગવાનની પૂજા પણ થાય અને લોકો એ બાને ભેગા થાય તો પોતાને જે વાત રાખવી હોય લોકો સુધી પોતાના વિચારો પહોંચાડવા હોય તો તે પહોંચાડી શકે અને અંગ્રેજો ધાર્મિક બાબતમાં કોઈ નડતરરૂપ બને નહીં માટે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિની ઉજવણી શરૂ થઈ જે આજ દિન સુધી આપણે ગણેશ ચતુર્થીનો મહોત્સવ પણ ઉજવીએ છીએ પરંતુ તેનું સત્ય હકીકત અને એનું વાસ્તવ રૂપ કયું હતું તો લોકોને અંગ્રેજોના વિરુદ્ધમાં ભેગા થવા માટે આ પ્રસંગની શરૂઆત કરવામાં આવી હતી તેમણે 2 વર્તમાનપત્રો શરૂ કર્યા કયા કયા તો મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા ખાસ યાદ રાખજો મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષાની અંદર મરાઠા 2 વર્તમાનપત્રો શરૂ કર્યા તેમની ખૂબ સારી અસર થઈ ઈસવીસન 1916ની અંદર હોમરૂલ આંદોલન શરૂ થયું એમાં પણ એમણે સક્રિય ભાગ ભજવ્યો હતો કોને ભાઈ તો લોકમાન્ય ટીળકે હવે લાલા લજપતરાય તો લાલા લજપતરાય શેરે પંજાબ આ નામ યાદ રાખજો બેટા શેરે પંજાબ તરીકે કોણ જાણીતું હતું તો લાલા લજપતરાય તેમણે ધી પંજાબી અને ધી પ્યુપિલ નામના વર્તમાનપત્રો શરૂ કર્યા વર્તમાનપત્રો શરૂ કરવાનો અર્થ શું બેટા તો વર્તમાનપત્રો દ્વારા પોતાના વિચારો અને પોતાની જે માગણી હતી એ લોકો સુધી પહોંચાડી શકાય અને લોકો એમાં જાગૃત બને એનું મુખ્ય કાર્ય એ વખતે કોણ કરતું બેટા તો વર્તમાનપત્રો કરતા ઈસવીસન 1928ની અંદર 1927માં સાયમન કમિશનની રચના થઈ અને 28માં જે ભારત આવ્યું એટલે એનો વિરોધ કરવા માટે લાલા લજપતરાય અને તેમના સાથીદારોએ ગેટવે ઓફ ઇન્ડિયા ઉપર એનો વિરોધ કર્યો અને એના વિરોધમાં અંગ્રેજોએ અપના ઉપર શું કર્યું ભાઈ લાઠીચાર્જ કર્યો અને આ લાઠીચાર્જ દરમિયાન એક લાઠી એ લાલા લજપતરાયના માથા ઉપર વાગી અને જ્યારે લાલા લજપતરાયની આ લાઠી વાગી ત્યારે લાલા લજપતરાયે કહ્યું હતું કે અંગ્રેજોની એક એક લાઠી
ભારત છોડવા માટે એમના કફનની ખાઈ બની રહી છે. એટલે કે એ ધારતા હતા કે ભાઈ મારું મૃત્યુ થશે તો મને ડર નથી, પરંતુ લોકો એનાથી જાગૃત થશે અને અંગ્રેજોનું ભારતમાંથી હાંકી કાઢશે. અને તેમને એ ઈજા થઈ એટલે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા અને લાલા લજપતરાયનું ત્યાં અવસાન થયું. ત્રીજા નંબરે બિપિન ચંદ્રપાલ. તો લાલ બાલ પાલની ત્રિપુટીમાં ત્રીજા બંગારાની નેતા બિપિન ચંદ્રપાલ હતા. શરૂઆતમાં તેઓ બ્રાહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા અને તેમને ન્યૂ ઇન્ડિયા, જોજો બેટા, સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્રની રચના કરી. હવે અહીંયા આપણે યાદ રાખવાનું છે બેટા, લાલ બાલને પાલમાં વર્તમાનપત્ર અને સાપ્તાહિકો, તો એ તમારે શું કરવું પડશે, સાઈડમાં નોંધ કરવી પડશે, કારણ કે આમાંથી ગમે તે પરીક્ષાની અંદર પૂછી શકે. વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક બનાવવા અને ઉશ્કેરવાના મામલો મૂક્યો હતો. પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. આમ જહાલવાદી નેતાઓની અંદર લાલ બાલ અને પાલનું ખૂબ જ મહત્ત્વ હતું અને એમણે ઉગ્ર આંદોલનો કરવાની શરૂઆત કરી હતી. એના પછી મુસ્લિમ લીગની સ્થાપના 1906ની અંદર. હવે જ્યારે બંગાળના ભાગલા 1905ની અંદર પાડવામાં આવ્યા ત્યારે અંગ્રેજો માનતા હતા કે ભાઈ હિન્દુ મુસ્લિમ વચ્ચે જો લડાઈ કરાવવામાં આવે અથવા એમની અંદર ફૂટ કરવામાં આવે તો આપણે સરળતાથી આ આંદોલનોને તોડી પાડીએ અને આપણે રાજ કરી શકીએ. અને એના માટે એ લોકો બધા લોકોને સમજાવતા હતા. એમાંથી એક મુસ્લિમ સમુદાય એમની માર્ગની હેઠળ આવ્યો અને 1906ની અંદર ઢાકાની અંદર શું કરવામાં આવ્યું, મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી. અને મુસ્લિમ લીગની સ્થાપનામાં કોણ મુખ્ય હતું, તો આગા ખાન, બરાબર, આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લા ખાન અને વાયસરોય મિન્ટો, અને એનો જ મંત્રી ડનલોપ સ્મિથ એ માટેની ભૂમિકા તૈયાર કરી હતી. અને એ પુરવણીમાં આવીને એક મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી જે શું હતું, અંગ્રેજોના હાથ ઉપર કામ કરતું હતું. અને એ રીતે એ લોકોને એક મુસ્લિમ લીગની સ્થાપના કરી. હવે એના પછી એક મહત્ત્વનો મુદ્દો આવે છે બેટા, હોમ રૂલ આંદોલન. તો એપ્રિલ 1906ની અંદર બાળ ગંગાધર ટિળકે પુણેમાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. અને એ જ સમયે દક્ષિણ ભારતની અંદર પણ ભાઈ મદ્રાસની અંદર પણ એક હોમ રૂલ લીગની સ્થાપના કરવામાં આવી, જેના મુખ્ય વ્યક્તિ એ એની બેસન્ટ હતા. હવે અહીંયા જુઓ તો બાળ ગંગાધર ટિળકે જે આપ્યું હતું કે ભાઈ સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને મેળવીને જ જંપીશ. ટિળકે કેસરી અને મરાઠા વર્તમાનપત્રો, અખબારમાં લેખો લખ્યા, ભાષણો આપ્યા, મત મેળવ્યો. દરમિયાન ટિળકને લોકમાન્યનો, હોમ રૂલ આંદોલન દરમિયાન બાળ ગંગાધર ટિળકને કયું નામ મળ્યું ભાઈ, તો લોકમાન્ય ટિળકનું નામ મળ્યું અને એ રીતે બિરદાવવામાં આવ્યા. બીજી બાજુ એની બેસન્ટે મદ્રાસમાં 1906માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. સંસ્થાનો હેતુ બંધારણીય માર્ગે જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો, એટલે કે આઝાદી મેળવવાનો હતો. એની બેસન્ટ તેમના સાપ્તાહિક કયું હતું ભાઈ, ધી કોમનવેલ્થ, અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લખાયેલ લેખોમાં એની બ્રિટિશ સરકારે હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય તરીકે આપવાનો અનુરોધ કર્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો. અંગ્રેજ સરકારે એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠ્યા, ગભરાઈ ગયા કે ભાઈ એની બેસન્ટ એ આ બાજુના વિસ્તારની અંદર પણ ખૂબ જ સારું કામ કરી રહ્યા, લોકોના આપણા વિરુદ્ધમાં જાગૃત કરી રહ્યા છે. તેથી એની બેસન્ટને શું કરવામાં આવી ભાઈ, ધરપકડ કરવામાં આવી. અને એની બેસન્ટને છોડાવવા માટે આખા દેશભરમાં આંદોલનો થયા કે ભાઈ એની બેસન્ટ એ સારો નેતા છે, એને કોઈ ખોટું કાર્ય કર્યું નથી, એટલે એના વિરોધમાં આંદોલનો અને સરઘસો નીકળ્યા. અને સરકારને અંતમાં એમને શું કરવું ભાઈ, છોડી દેવાની ફરજ પડી. એની બેસન્ટ વિશે યાદ રાખજો બેટા, 1917માં કોલકાતા મુકામે ભરાયેલ કોંગ્રેસ અધિવેશનમાં સૌથી પ્રથમ મહિલા પ્રમુખ હતા, બરાબર.